આપણે લાસ્ટ લેક્ચરમાં ચેપ્ટર નંબર 2 સ્ટાર્ટ કર્યું અપૂર્ણાંક અને દશાંશ સંખ્યાઓ તો તેના વિશે આપણે થોડી થિયરી ભણ્યા કે અપૂર્ણાંક સંખ્યાઓ કોને કહેવાય અને દશાંશ સંખ્યાઓ કોને કહેવાય હવે આજે આપણે સ્વાધ્યાય 2.1 ચાલુ કરવાના છીએ જેમાં આપણે અત્યારે ભણીએ પ્રશ્ન નંબર 1 પ્રશ્ન નંબર 1 માં છે હવે જો એમાં સરવાળા અને બાદબાકીના જ દાખલા છે પરંતુ અત્યાર સુધી તમે સરવાળા અને બાદબાકીના દાખલા પૂર્ણાંક સંખ્યામાં જોયા હતા હવે અપૂર્ણાંકમાં સરવાળા બાદબાકીના દાખલા છે જ્યારે પણ અપૂર્ણાંક સંખ્યામાં સરવાળા બાદબાકીના દાખલા હોય ત્યારે તમારે શું કરવું પડે છે તો કે પહેલા તો એનો જે લસાઅ એટલે કે છેદ જે છે છેદમાં જે સંખ્યા છે એ બંને બાજુ સરખી કરવી પડે છે તો આપણે જોઈએ તો 2 -3 ના છેદમાં 5 હવે 2 ના છેદમાં કઈ ન હોય તો શું ગણાય 1 ગણાય કોઈ પણ વખતે છેદમાં કઈ ન હોય તો શું લખવાનું 1 લખવાનું 2 ના છેદમાં 1 3 ના છેદમાં 5 બરાબર છે તો 1 માં અહીંયા 1 છે અને અહીંયા 5 છે તો આપણે આ છેદ છે તે કેવો કરવો પડે સરખો કરવો પડે છે તો અહીંયા 1 છે અને અહીંયા 5 છે તો અહીંયા મારે 5 લાવવા હોય તો મારે એને કેટલા વડે ગુણવા પડે 5 વડે ગુણવા પડે નીચે હું 5 વડે ગુણું કોઈ પણ સંખ્યાને જો અહીંયા અહીંયા 5 છે બરાબર છે તો અહીંયા મારે 1 ની જગ્યાએ 5 લાવવા હોય તો એને મારે 5 વડે ગુણવા પડે પણ નીચે જેટલા સંખ્યા વડે ગુણીએ ઉપર પણ એ જ સંખ્યા વડે ગુણવાનું તો આપણે 2 પંચા કરીએ તો 2 પંચા કેટલા થાય 10 અને 5 એકુ 5 પછી આ 3 ના છેદમાં 5 તો એમ જ લખી નાખશું હવે બંનેના છેદ કેવા થઈ ગયા સરખા થઈ ગયા તો આપણે એકવાર પણ આવી રીતના લખી શકીએ છીએ 10 -3 છેદમાં 5 10 માંથી 3 જાય તો કેટલા વધે 7 ના છેદમાં 5 આ આપણો આન્સર મળે બરાબર છે છેદ સરખા કરીને આપણે પછી એ છેદને એકવાર લખી શકો સરખા થાય તો તમે એકવાર લખી શકો છો અને ઉપરમાંથી આ સંખ્યા બાદ કરીને આન્સર મળી શકે હવે બીજો દાખલો છે એમાં પણ એવું છે 4 ના છેદમાં આપણે કઈ નથી આપેલું જ્યારે છેદમાં કઈ ન આપ્યું હોય ત્યારે આપણે શું લખવાનું 1 લખવાનું તો 4 ના છેદમાં 1 પ્લસ 7 ના છેદમાં 8 બરાબર છે 1 અને 8 હવે આ બંને અલગ અલગ સંખ્યા છે છેદમાં તો અહીંયા મારે 8 લાવવા માટે મારે એને કેટલા વડે ગુણવા પડશે 8 વડે ગુણવા પડશે નીચે હું 8 વડે ગુણું તો ઉપર પણ મારે એ સંખ્યાને કેટલા વડે ગુણવી પડે 8 વડે ગુણવી પડે તો 4 8 અને 1 8 આમ કરવું પડે બરાબર છે ડાયરેક્ટ લખી નાખો તો પણ ચાલે 5 ચોક કેટલા થાય 32 અને 32 ના છેદમાં 8 પ્લસ 7 ના છેદમાં 8 હવે તમને છેદ સરખા મળી ગયા તો આપણે 32 પ્લસ 7 છેદમાં 8 આવું લખી શકીએ 32 ને 7 કેટલા થાય તો 32 ને 7 કેટલા થાય 39 કેટલા થાય તો આપણે એવું લખી શકીએ 39 ના છેદમાં 8 બરાબર છે છેદ સરખા કરવાના અને પછી આપણે દાખલો ગણી નાખવાનો હવે ત્યાર પછી ત્રીજો દાખલો છે 3 ના છેદમાં 5 પ્લસ 2 ના છેદમાં 7 અહીં આપણને છેદ આપેલો છે એટલે આપણે 1 મૂકવાની જરૂર નહીં જ્યારે છેદમાં કઈ ન આપ્યું હોય ત્યારે આપણે કેટલા લખ્યા 1 લખ્યા અહીંયા તો આપેલો છે પરંતુ બંનેમાં અલગ અલગ છે એકમાં 5 છે અને એકમાં 7 છે તો આપણે એવી સંખ્યા લેવાની કે બંનેના ઘડિયામાં આવતી હોય તો આપણે શું કરશું તમે એવું જો વિચારતા વિચારવાનું બરાબર આ 7 છે તો આને 7 વડે ગુણી નાખવાના અને આને 5 વડે ગુણી નાખવાનું બરાબર છે આને આ સંખ્યા વડે ગુણી નાખવાની આને આ સંખ્યા વડે ગુણી નાખવાની એટલે બંનેના છેદ કેવા આવી જાય સરખા શું કરવાનું જ્યારે બંનેના છેદ અલગ હોય ત્યારે આપણે આને આ સંખ્યા વડે ગુણવાની આને આ સંખ્યા વડે ગુણવાની જો આમ ઘડિયામાં આવતા હોય ભાગ ચાલતા હોય તો આપણે ચલાય એમાં બરાબર તો હવે આપણે નીચે જે સંખ્યા વડે ગુણીએ ઉપર પણ એક સંખ્યા વડે ગુણવું પડે તો 3 7 અને 5 7 પ્લસ 2 5 7 5 બરાબર નીચે જે સંખ્યા વડે હું ગુણું છું ઉપર પણ એ જ સંખ્યા વડે ગુણવા પડે તો 3 7 કેટલા થાય 21 5 7 35 પ્લસ 5 2 10 7 5 35 હવે જો બંનેના છેદ સરખા આવી ગયા કે નહીં તો હવે આપણે શું કરશું 21 પ્લસ 10 છેદમાં 35 બંને સરખા આવી ગયા તો એકવાર લખો તો ચાલે 21 ને 10 કેટલા થાય 31 ના છેદમાં 35 આ આપણો આન્સર બરાબર
આપણે છેદ સરખા કરવા માટે આ સંખ્યાને આ સંખ્યા વડે ગુણીએ અને આ સંખ્યા વડે ગુણો, અથવા તો તમે એવું કરો કે બંનેના જડિયામાં જે સંખ્યા આવતી હોય તે સંખ્યા લ્યો તો ભી ચાલે। હવે અહીંયા જે 9 અને -4 છેદમાં 11 અને 15, અહીંયા 11 છે અને અહીંયા 15 છે। સરવાળા અને બાદબાકીના દાખલામાં જાઓ આપણે લસાઅ લેવો પડે, આને આપણે ગુણીએ છે ને આને લસાઅ લીધો કહેવાય, બરાબર છે। 11 અને 15 તો એવી કઈ સંખ્યા છે જે 11 ના ઘડિયામાં પણ આવે અને 15 ના ઘડિયામાં પણ આવે? તો એવી તો કોઈ સંખ્યા પણ 11 ના ઘડિયામાં આવે 15 ના ઘડિયામાં આવે એવું તો આપણને કોઈ સંખ્યા દેખાતી નથી। તો આપણે શું કરીશું, 15 ને હું કેટલા વડે, 11 ને હું કેટલા વડે ગુણીશ, 15 વડે ગુણીશ, અને 15 ને હું કેટલા વડે ગુણીશ, 11 વડે, આને આની વડે ગુણો અને આની સાથે ગુણો। તો આપણે એક સંખ્યા ગુણી લઈએ, 1 1 1 1 1, 5 5 5 5 5 5, 6 1, તો કેટલા આવશે, 165। તો આપણે કરીએ 9 × 15 11 × 15 -4 × 11 15 × 11, બરાબર 15 નવા કેટલા થાય, તો કે 135 છેદમાં 11 × 15 કર્યા તો આપણને કેટલા મળ્યા, 165। 11 × 15 કરો કે 15 × 11 કરો, જવાબ સરખો જ, 11 × 4 કેટલા થાય, 44 છેદમાં 11 × 15 165। હવે તમે લખી શકો 135 − 44 છેદમાં 165। હવે આપણે 135 માંથી 44 બાદ કરીએ, 5 માંથી 4 જાય તો 1, 3 માંથી 4 નો જાય તો 10 કો લઈએ અહીંયા 0, 13 માંથી 4 જાય તો કેટલા વધે, 9 વધે, એટલે કેટલા મળે, 91 ના છેદમાં 165। હવે આપણે આગળનો દાખલો જોઈએ, એ 3 સંખ્યા વાળો દાખલો છે, 7 ના છેદમાં 10, 2 ના છેદમાં 5 અને 2 ના છેદમાં 3, બરાબર 3 ના છેદમાં 2। હવે આપણે અહીંયા જોયું હતું તો કે અહીંયા આપણે અલ્ટરનેટ સંખ્યા સાથે ગુણી નાખતા હતા, તો અહીંયા તો 3 સંખ્યા છે, તો આપણે એ જોવાનું કે 3 ના ઘડિયામાં, અહીંયા 10 છે તો 5 ના ઘડિયામાં 10 આવે, 5 2 10 થઈ જાય, અહીંયા 2 છે તો 2 5 કરો તો 10 થઈ જાય, બરાબર। તો છેદ સરખો આવી ગયો, અહીંયા 10 છે તો 10 ને તો આપણે ગુણવા પડશે ને, એ તો જે છે જ રહે, 5 2 10 અને 2 5 10, બરાબર, અને 10 મળી ગયા આપણને। તો હવે આપણે ગુણી નાખીએ, 7 ના છેદમાં 10 પ્લસ નીચે જે સંખ્યા વડે ગુણીએ ઉપર પણ એ જ સંખ્યા વડે ગુણવાનું, એટલે કે 2 વડે, 3 × 5 2 × 5, 7 ના છેદમાં 10 2 2 4, 5 2 10, 3 5 15, 5 2 10, 3 ના છેદમાં 10 આવી ગયો, તો આપણે 7 + 4 + 15 = 10 કરી શકીએ। હવે જોઈએ 7 ને 4 કેટલા થાય, 11, 11 ને 15 કેટલા થાય, તો કે જો 11 ને 15 કેટલા થાય, 26, કેટલા થાય, 26, તો આપણે લખીએ 26 ના છેદમાં 10, બરાબર છે। હવે 26 ના છેદમાં 10 મેં લાસ્ટ લેક્ચરમાં શીખવાડ્યું, તમારે આને દશાંશ અપૂર્ણાંકમાં લખવું હોય તો કેમ લખી શકો, નીચે 1 0 છે તો 1 ડગલું ડાબી બાજુ હતો તો 2.6 એવું લખી શકો, બરાબર છે, પરંતુ આપણને અહીંયા દશાંશ અપૂર્ણાંકમાં કીધું નથી। હવે આ મિશ્ર અપૂર્ણાંક છે, આપણે અપૂર્ણાંક તમે જોઈએ, આપણે આ મિશ્ર અપૂર્ણાંક, એટલે જો 2 2 ના છેદમાં 3, તો આને પહેલાં આપણે શેમાં ફેરવવા પડે, સાદા અપૂર્ણાંકમાં ફેરવવા પડે, તો સાદા અપૂર્ણાંકમાં ફેરવીએ તો 3 પહેલાં, તો આને સાદા અપૂર્ણાંકમાં કઈ રીતના ફેરવાય જો એ પહેલાં શીખી લેજો, આ બંનેનો ગુણાકાર કરવાનો, એટલે કે 3 2 કેટલા થાય, 6 6 માં પછી આ +2 કરવાનું, બરાબર છે, આ બંનેનો ગુણાકાર કરવાનો અને એમાં જે આ ઉપરની સંખ્યા હોય એ ઉમેરી દેવાની, 3 2 6 6 માં 2 ઉમેરો તો કેટલા આવે, 8 આવે, અને છેદમાં જે સંખ્યા હોય એને મૂકી દેવાની, ખ્યાલ આવ્યો, આ બંનેનો ગુણાકાર કરીએ એમાં સંખ્યા ઉમેરી દેવાની અને જે સંખ્યા આવે એના છેદમાં અહીંયા જે હોય એ જ મૂકી દેવાની, બરાબર છે। આપણે મિશ્ર અપૂર્ણાંકમાંથી સાદા અપૂર્ણાંકમાં ફેરવો, તો આ કઈ આવી, 8 ના છેદમાં 3 પ્લસ આમાં પણ એવું કરીએ 2 3 6 6 માં 1 ઉમેરો તો કેટલા આવે, 7, છેદમાં જે હોય એ મૂકી દઈએ, બરાબર। હવે આપણે છેદ સરખા કરવા માટે આને આની સાથે ગુણીએ અને આની સાથે ગુણીએ, એટલે કે આને 2 સાથે ગુણીએ અને આને 3 સાથે ગુણીએ,
तो आठ गुणिया त्रण गुणिया नीचे जे संख्या साथे गुणिए ऊपर पण एज संख्या साथे गुणवानी। सात गुणिया त्रण बे गुणिया त्रण आठ दू केटला थाय सोळ त्रण दू छ सात तेरी एकवीस बे तेरी छ तो सोळ प्लस एकवीस ना छेदमां छ सोळ ने एकवीस केटला थाय तो के सात साडत्रीस ना छेदमां छ आपणने आंसर मळ्यो बराबर छे। હવે એની પછીનો દાખલો છે એ પણ એવો જ છે કે મિશ્ર અપૂર્ણાંક વાળો એને પહેલા આપણે સાદા અપૂર્ણાંકમાં ફેરવીએ તો 2 8 કેટલા થાય 16 16 માં 1 ઉમેરો તો કેટલા મળે 17 17 ના છેદમાં જે હોય એ મૂકી દઈએ 2 8 13 24 24 માં તમે 5 ઉમેરે તો કેટલા મળે 24 25 26 27 28 ને 29 તો 29 મળે છેદમાં જે હોય એ મૂકી દઈએ। હવે અહીંયા તમે આમ કરો તો બી ચાલે કે 2 ને 8 વડે ગુણો 8 ને 2 વડે ગુણો તો પણ ચાલે અને અથવા તો તમે આમ કરો તો કે અહીંયા 8 છે તો અહીંયા તમે 2 ના ઘડિયામાં 8 આવે છે જો ન આવતા હોય તો તમે એકબીજા સંખ્યા સાથે ગુણી શકો પરંતુ 2 ના ઘડિયામાં 8 આવે છે 2 4 કેટલા થાય 8 થાય। જો તમે એમ કરો કે 2 ને 8 વડે ને 8 ને 2 વડે તો પણ ચાલે તો દાખલો ખોટો પડે નહીં આન્સર એક જ આવે બરાબર છે। હવે અહીંયા આપણે 4 વડે ગુણીએ તો અહીંયા પણ આપણે 4 વડે ગુણવા પડે હવે આપણે જોઈએ 17 ગુણ્યા 4 અને 2 ગુણ્યા 4 માઈનસ 29 ના છેદમાં 8 અહીંયા 4 વડે ગુણ્યા તો ઉપર પણ 4 વડે ગુણીએ જો કદાચ મેં એમ કર્યું હોય તો અહીંયા 2 ને 8 વડે ગુણ્યા હોત 8 ને 2 વડે ગુણ્યા હોત તો 2 ગુણ્યા 8 17 ગુણ્યા 8 અને 8 ગુણ્યા 2 એમ કરીશ તો આપણો છેદ છે 16 મળે પરંતુ આપણે 2 ના ઘડિયામાં આવે છે 8 એટલે આપણે એ રીતે હવે 17 ચોક કેટલા થાય તો કે 17 ચોક કેટલા થાય 68 થાય કેટલા થાય 68 અને 2 ચોક કેટલા થાય 8 બરાબર 29 ના છેદમાં 8 તો 68 માઈનસ 29 છેદમાં 8 68 માંથી આપણે 29 બાદ કરીએ તો કેટલા મળે 39 ના છેદમાં 8 તો આપણો આન્સર કેટલો આવશે 39 ના છેદમાં 8 બરાબર છે। તો આપણે શું કર્યું પહેલા છેદ સરખા મિશ્ર અપૂર્ણાંક હતું એને સાદા અપૂર્ણાંકમાં ફેરવું પછી છેદ સરખા કર્યા અને પછી આપણે એને બાદબાકી કરી બરાબર છે। તો આ હતો આપણો પ્રશ્ન નંબર 1 જેમાં તમારે સરવાળા અને બાદબાકી જ કરવાના હતા પરંતુ અપૂર્ણાંકના કરવાના હતા અત્યાર સુધી તમે પૂર્ણાંક સંખ્યાઓના કર્યા હતા બરાબર છે। સૌપ્રથમ એક વસ્તુ ધ્યાન રાખવાનું કે બંનેના છેદ સરખા કરીને પછી આપણે એની બાદબાકી કે સરવાળા કરવાના હોય છે। હવે આપણે ભણીએ પ્રશ્ન નંબર 2 પ્રશ્ન નંબર 2 છે કે ઉતરતા ક્રમમાં ગોઠવો। હવે આપણે જે પહેલો પ્રશ્ન હતો એમાં સરવાળા અને બાદબાકી કરતા શીખ્યા ઉતરતા ક્રમમાં ગોઠવો એટલે ઉપરથી નીચે તરફ પહેલા સૌથી મોટી સંખ્યા પછી એનથી નાની એમ મોટી સંખ્યા નાની સંખ્યા એનથી નાની એમ ઉપરથી નીચે તરફ પરંતુ ઉતરતા ક્રમમાં ગોઠવવા માટે પહેલા તો આ ત્રણેયના છેદ કેવા હોવા જોઈએ સરખા હોવા જોઈએ તો તમને ખ્યાલ આવે કે મોટી સંખ્યા કઈ છે અને નાની કઈ છે। તો પહેલા તો આપણે જેમ પ્રશ્ન 1 માં છેદ સરખા કર્યા હતા લસાઅ લઈને એવી જ રીતના પ્રશ્ન 2 માં પણ આપણે શું કરવું પડશે છેદ સરખા કરવા પડશે। તો અહીંયા જોઈએ 2 ના છેદમાં 9 3 2 ના છેદમાં 3 અને 8 ના છેદમાં 21 તો કઈ એવી સંખ્યા છે કે જે ત્રણેયના ઘડિયામાં આવતી ત્રણેયના ઘડિયામાં આવતી હોય એવી સંખ્યા કઈ છે તો આપણે જોઈએ 9 7 63 થાય 3 ગુણ્યા તમે 21 કરો તો 63 થાય 21 ગુણ્યા 3 કરો તો 63 થાય બરાબર છે। તો આપણે કરીએ 2 ગુણ્યા 7 આમાં આપણે વચ્ચે સરવાળો કે બાદબાકી કરવાની નથી ખાલી સંખ્યા જ ગોતવાની છે બરાબર 9 ગુણ્યા 7 2 7 કેટલા થાય 14 અને 9 7 કેટલા થાય 63 એટલે આ પહેલી સંખ્યા મળી પછી બીજી સંખ્યા કઈ છે 2 તો એને આપણે કેટલા વડે ગુણવાના છે 21 સાથે અને 3 ગુણ્યા 21 બરાબર છે। તો 21 2 કેટલા થાય તો કે 21 2 42 અને 21 3 63 પછી ત્રીજી સંખ્યા છે 8 8 ગુણ્યા 3 અને 21 ગુણ્યા 3 તો 21 8 3 કેટલા થાય 24 અને 21 3 63
तो હવે આપણે જોઈએ તો આપણને 3 ના છેદ સરખા મળી ગયા 14 ના છેદ માં 63 42 ના છેદ માં 63 અને 24 ના છેદ માં 83 હવે 3 ના છેદ સરખા છે તો આપણે શું જોવાનું કે 3 ના છેદ સરખા છે ઉપર ની સંખ્યા જોવાની 14 મોટા 42 મોટા કે 24 મોટા તો કોણ મોટા આવે 42 તો આપણે લખીએ આ તમારે નીચે જ લખવાનું છે મારે સમાતો નથી તો અહીંયા લખું છું ઉત્તરતા ક્રમમાં ગોઠવતા કોણ મોટું થાય 42 માં છેદ માં 63 42 ના છેદ માં 63 એટલે કઈ સંખ્યા થઈ 2 ના છેદ માં 3 બરાબર ત્યારબાદ 42 કરતા નાના કોણ 24 24 ના છેદ માં 63 24 ના છેદ માં 63 એટલે કઈ સંખ્યા થઈ 8 ના છેદ માં 21 ત્યારબાદ કઈ આવે 14 ના છેદ માં 63 14 ના છેદ માં 63 એટલે કઈ સંખ્યા થઈ 2 ના છેદ માં 9 બરાબર આપણે બંને રીતે ઉત્તરતા ક્રમમાં ગોઠવી દીધા આપણે જે સંખ્યા મેળવી એને પણ ગોઠવા અને ઈ સંખ્યા કઈ 42 માં છેદ માં 63 એટલે કઈ સંખ્યા હતી 2 ના છેદ માં 3 પછી 14 ના છેદ માં 63 તો એ કઈ હતી 2 ના છેદ માં 9 અને 24 ના છેદ માં 63 તો એ 8 ના છેદ માં 21 તો આ રીતે આપણે ઉત્તરતા ક્રમમાં ગોઠવવાના છે ત્યારબાદ છે 1 ના છેદ માં 5 3 ના છેદ માં 7 અને 7 ના છેદ માં 10 તો કઈ સંખ્યા છે કે જે તમે 3 ના ઘડિયામાં લઈ શકો તો 3 ના ઘડિયામાં આવે એવી સંખ્યા કઈ છે આપણે જોઈએ તો 7 7 5 35 થાય 7 ના ઘડિયામાં શૂન્ય વાળી કોઈ સંખ્યા ન આવે તો આપણે એમ કહીએ 7 10 કેટલા થાય 70 10 7 કેટલા થાય 70 અને 14 5 કેટલા થાય 70 બરાબર છે 14 5 70 10 7 70 અને 7 10 70 બરાબર તો હવે આપણે કહીએ 1 ના છેદ માં 5 તો એને આપણે કેટલા વડે ગુણવાના છે 14 વડે પછી બીજી સંખ્યા છે 3 ના છેદ માં 7 એને કેટલા વડે ગુણવાના છે 10 વડે નીચે જે સંખ્યા સાથે ગુણીએ ઉપર પણ એ જ સંખ્યા સાથે ગુણવાના તો આને કેટલા વડે ગુણવાના છે 7 વડે 14 1 14 14 5 70 મળી ગઈ પહેલી સંખ્યા 3 10 30 7 10 70 મળી ગઈ બીજી સંખ્યા 49 ને 10 7 70 તો આપણને 3 ના છેદ માં 70 એટલે કે સરખા છેદ વાળી સંખ્યા મળી ગઈ કઈ ત્રણ સંખ્યા મળી 14 ના છેદ માં 70 30 ના છેદ માં 70 અને 49 ના છેદ માં 70 હવે આપણે લખીએ ઉત્તરતા ક્રમમાં ગોઠવતા ઉત્તરતા ક્રમમાં ગોઠવતા તો આમાંથી 14 30 અને 49 માંથી સૌથી મોટી સંખ્યા કઈ છે 49 ના છેદ માં 70 પછી એનાથી નાની સંખ્યા કઈ છે તો કે 30 ના છેદ માં 70 અને એનાથી નાની સંખ્યા કઈ છે તો 14 ના છેદ માં 70 49 ના છેદ માં 70 એટલે કઈ સંખ્યા થાય 7 ના છેદ માં 10 30 ના છેદ માં 70 એટલે કઈ સંખ્યા થાય 3 ના છેદ માં 7 અને 14 ના છેદ માં 70 એટલે કઈ સંખ્યા થાય 1 ના છેદ માં 5 તો આપણે ઉત્તરતા ક્રમમાં ગોઠવતા શીખ્યા સૌપ્રથમ એ બધી સંખ્યાનો છેદ સરખો કરીને પછી તેને ઉત્તરતા ક્રમમાં ગોઠવવાનું બરાબર છે હવે આપણે આજે પ્રશ્ન નંબર 1 અને 2 ભણ્યા જે તમારે બુકમાં વ્યવસ્થિત રીતે લખવાની છે લખવાના છે બધા પ્રશ્નો અને નેક્સ્ટ વિડિયોમાં પ્રશ્ન નંબર 3 થી સ્ટાર્ટ કરીશું થેન્ક યુ